કેમ છો રાજકોટ વાસીઓ? અત્યારે આમ દિવાળીનો માહોલ છે, જોરદાર બધી જગ્યાએ ને સરસ મજાનું ડેકોરેશન ને ઘરના કલર કામ ને જોરો શોરોથી બધી તૈયારી ચાલુ છે. દિવાળીના દિવસો આવે એટલે આપણને આમ એક અલગ જ લેવલની એનર્જી ફીલ થાય. ત્યારે આપણે બધા જ જે દિવસો છે, ધનતેરસ, દિવાળી, કાળી ચૌદસ, પછી બેસતું વરસ, આ બધા જ દિવસના મહાત્મ્ય વિશે જાણવું છે. ત્યારે અમે આવ્યા છીએ, આજે અવર રાજકોટની ટીમ આવી છે એકદંતમ એસ્ટ્રો સોલ્યુશન્સ ના આપણા એસ્ટ્રોલોજર અસિતભાઈ જાની પાસે. જય મહાદેવ. જય મહાદેવ. કેમ છો? બસ આનંદ જી. તો આજે આપણે ખાસ દર્શક મિત્રો આપણી સાથે છે, તો આપણે એમને ખાસ ધનતેરસથી શરૂઆત કરીએ કે માતા લક્ષ્મીની ખૂબ કૃપા થાય બધા જ રાજકોટિયન્સ ઉપર, બધા જ લોકો જ્યાં જ્યાં લોકો આપણા જ્યાં જ્યાં લોકો જુએ છે આપણને, એ બધા ઉપર લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય. તો સૌ પ્રથમ તો ધનતેરસ છે, આ દિવસનું મહાત્મ્ય શું છે? શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. સૌને જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ. દીપોત્સવી પર્વનો ધનતેરસના દિવસથી આરંભ થતો હોય છે. આ ધનતેરસ આસો વદ બારસ ને મંગળવાર તારીખ 29/10/2024 આ દિવસે સવારે 10:32 તેરસનો આરંભ થાય છે અને ત્યારથી ધનતેરસ પર્વનો આરંભ ગણાશે. ત્યારબાદ ધનતેરસના દિવસે તમામ હિન્દુ ધર્મના ધાર્મિક લોકો લક્ષ્મીજીની પૂજા કરતા હોય છે, શ્રીયંત્રની પૂજા કરતા હોય છે. વિશેષ મહત્વ ધનતેરસનું આજના દિવસે સોનાની ખરીદી કરવી, ચાંદીની ખરીદી કરવી, ચલ અને અચલ સંપત્તિ એટલે કોઈ પ્રોપર્ટી પરચેસ કરવી, વાહન ખરીદી કરવી, આ બધું જ શુભ અને અતિ સારું કહેવામાં આવે છે. જી, અને લક્ષ્મીજીની પૂજાના મુહૂર્ત કઈ રીતના હોય છે, ક્યારે હોય છે? લક્ષ્મીજીની પૂજાના મુહૂર્તની જો ચર્ચા કરીએ તો મુહૂર્તની અંદર અત્યારે લોકવાયકાની અંદર બે પ્રણાલી ચાલે છે. જી, ઘણા લોકો ચોઘડિયાને માનતા હોય છે. જી, અને ઘણા લોકો હોરા શાસ્ત્રને કે હોરાના સમયને માનતા હોય છે. મુહૂર્તની અંદર એક જ્યોતિષને માધ્યમ લઈ અને આપની સમક્ષ એક જો વાત કરવામાં આવે, ચોઘડિયા માત્ર ને માત્ર યાત્રા અને પ્રવાસમાં જ એ જોવા જોઈએ, મુહૂર્તની અંદર નહીં. આજે જ્યારે તમે કોઈ પૂજન કરો છો અને કઈ વસ્તુની ખરીદી કરવી છે કે સોનાની ખરીદી કરવાની હોય તો એમાં હોરાનું વધારે મહત્વ હોય છે. તો આપણે આજના દિવસે હોરાના સમયની જ આપણે ગણના કરીશું જ્યોતિષના માધ્યમથી અને એ જ સમય આપણે લેશું. તો ધનતેરસના દિવસે કયા સમયે સોનું ચાંદી પ્રોપર્ટી પરચેસ કરી શકાય, ખરીદ કરી શકાય, જે આવનારા દિવસોમાં એનું સુખ સમૃદ્ધિમાં વધારો કરી શકે અને સોનું અને ચાંદી ખરીદવાથી એ ખરીદનાર વ્યક્તિના ઘરમાં લક્ષ્મી સ્થિર થઈ અને નિવાસ કરે. જી, હોરાની વાત કરીએ તો સવારે 11:34 12:30 સુધી શુક્રની હોરા છે. બપોરે 12:30 1:27 સુધી બુધની હોરા છે. બપોરે 1:27-2:24 સુધી ચંદ્રગ્રહણની હોરા છે. બપોરે 3:21-4:17 સુધી ગુરુની હોરા છે. સાંજના સમયે 6:11-7:14 સુધી શુક્રની હોરા છે. રાત્રે 7:14-8:17 સુધી બુધની હોરા છે. રાત્રે 8:17-9:21 સુધી એ ચંદ્રની હોરા છે. રાત્રે 10:24-11:27 સુધી ગુરુગ્રહની હોરા શુભ રહેશે. સોનું ખરીદવું, ચાંદી ખરીદવા, પ્રોપર્ટી ખરીદવી કે અચલ કે ચલ સંપત્તિ ખરીદવા માટે આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમય આપેલો છે ધનતેરસના દિવસે. બરાબર છે. ઘણા લોકો એવા પણ હોય છે કે જે સોનું ચાંદી તો કોને ન ખરીદવું હોય,
પણ ઘણા લોકો એવા હોય છે કે જે આ દિવસે સોનું ચાંદી ખરીદી શકે એવી પરિસ્થિતિ એમની નથી, કે કોઈ પ્રોપર્ટી ખરીદી શકે એવું નથી, કે વ્હીકલ ખરીદી શકે એવું નથી, તો એમને શું કરવું જોઈએ ત્યારે કે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય? બહુ સરસ વાત કરી કે જે ને ઘરમાં ધન સંબંધી સમસ્યાઓ રહેલી છે, કે જે કોઈ દેણાની અંદર છે, લોનના ઈએમઆઈ ચાલુ હોય તો સોનું ચાંદી ક્યાં ખરીદવા જશે, કે પ્રોપર્ટી પરચેસ કરવા ક્યાં જશે, કારણ કે એ એક લેવલથી એના માટે બહાર છે. એવા વ્યક્તિઓ માટે કરી અને હળદરના 5 ગાંઠિયા ખરીદ કરી અને એને લાલ કલરની નાળાછડી લીટી એક પીળા કે લાલ કપડામાં એને બાંધી અને યોગ્ય શુભ સારા સમયે લક્ષ્મીજીને એ ધરાવવા જોઈએ, એની પૂજા કરવી જોઈએ અને એની પોટલી વારી અને ઘરના લક્ષ્મીના હાથે શુભ સમયની અંદર જો એ તિજોરીમાં મૂકવામાં આવે તો એવા લોકો માટે ધન સંબંધી જે કંઈ પણ સમસ્યા છે એનું નિવારણ થશે, એ ચોક્કસ છે. બરાબર છે. અને ઘણા બધા મેં એવા પરિવારને મળેલો છું કે જેનો ધનતેરસના દિવસે નિયમ હોય છે કે કોઈ પણ જાતની વસ્તુ જ નહીં ખરીદવાની, કોઈ પણ રૂપિયા ત્યારે ખર્ચ નહીં કરવાના, એ ઘણા બધાની ટૂંકમાં એવી માન્યતાઓ છે કે તે દિવસે આપણે લક્ષ્મીજીને બહાર ન ખર્ચાય એમ, તો એની પાછળનું આખું શું કારણ છે? એ માન્યતા આમ જોઈએ તો બહુ પૌરાણિક છે, ઘણી જગ્યાએ લાગુ પડે છે અને ઘણી જગ્યાએ લાગુ નથી પડતી. ખરેખર આ ધનતેરસના દિવસે અને યોગ્ય સમયે યોગ્ય રીતના ધનને વાપરવું જોઈએ. બરાબર. જો ભૂલથી પણ આ દિવસે અયોગ્ય રીતના ધનને ખર્ચ કરવામાં આવ્યું તો લક્ષ્મી નિરાશ થવાનું ચોક્કસ છે. હવે અયોગ્ય રીતના એટલે કઈ રીતના? સોનું ચાંદી ખરીદવું એ અયોગ્ય નથી. જે લક્ષ્મીના પ્રકારો છે અને એને તમે ખરીદ કરી અને ઘરમાં તિજોરીમાં તમે પૂજા કરી અને મૂકો છો તો એ યોગ્ય છે. પૂજન કરાવી અને બ્રાહ્મણને દક્ષિણા આપો છો તો એ કેમ અયોગ્ય કહી શકાય? એનો તો આશીર્વાદ પ્રાપ્ત થવાના છે, એ બધું યોગ્ય છે. અયોગ્ય શું છે? તો કે વ્યસનમાં પૈસાનું ખર્ચ થવું, ખોટી પ્રકારના વ્યસનમાં કોઈ ધન ખર્ચે છે તો લક્ષ્મીજી નિરાશ થવાના છે. એટલે આનાથી આજે આ દિવસે બચવું જોઈએ, જેટલા વ્યસન કરે છે એટલા માટે ફાલતુ ખર્ચામાંથી બચવું જોઈએ કે જે યોગ્ય નથી. આ દિવસે મહત્વ લક્ષ્મીને ઘરે લાવવાનું છે અને નિત્ય નિવાસ કરે ધનતેરસના દિવસે. તો લક્ષ્મીજી કયા માધ્યમથી આવે? તો લક્ષ્મીજી સોનાના માધ્યમથી આવી આપણા ઘરની અંદર, ચાંદીના માધ્યમથી આવે. શ્રી સૂક્તમની અંદર ઉલ્લેખ છે, સુવર્ણ રજત સ્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ. આવા બધા શાસ્ત્રોની અંદર ઉલ્લેખ છે કે સોનું અને ચાંદી ઘરની અંદર તમે લાવો છો તો લક્ષ્મીનો નિવાસ, નિત્ય નિવાસ એ નિશ્ચિત છે. પ્રોપર્ટી પણ એક ઘર પણ, નવીન ઘર છે એ પણ એક લક્ષ્મીનો પ્રકાર છે. સારું વાહન છે એ પણ એક લક્ષ્મીનો પ્રકાર છે. તો આ લક્ષ્મીના પ્રકાર છે તો એને તમે ઘરે લાવો છો તો લક્ષ્મીનું ઘરમાં આગમન જ થવાનું છે, જવાનું તો ક્યાં છે. અયોગ્ય રીતના તમે ધનનો વ્યય કરો છો તો એ જતી રહેશે લક્ષ્મી. પણ લક્ષ્મીજી યોગ્ય રીતના તમે ઘરે લાવો તો એમાં યોગ્યતા છે, એમાં કંઈ ખોટું નથી. એ સિવાય કે લક્ષ્મીના પ્રકારમાં માતા પણ એક લક્ષ્મીનો પ્રકાર છે, ધર્મપત્ની પણ એક લક્ષ્મીનો પ્રકાર છે, દીકરી અને બેન પણ લક્ષ્મીનો પ્રકાર છે. તો આ દિવસે સોનું અને ચાંદી ખરીદ કરી અને જો એમને ગિફ્ટ આપવામાં આવે તો એ શ્રેષ્ઠ છે. લક્ષ્મી થી લક્ષ્મી છે, લક્ષ્મીને બહારથી લઈ આવો અને ઘરના લક્ષ્મીને એને સોંપી દો તો એ લક્ષ્મીની કૃપા અને લક્ષ્મીનારાયણની કૃપા અતિશય એવા વ્યક્તિ ઉપર વરસશે તે દિવસે અને એનું આવનારું વર્ષ શુભ નીવડશે, પ્રગતિમય થશે. ધનતેરસના દિવસે યમદીપ દાનનું પણ કંઈક મહત્વ હોય છે તો એ પણ થોડું અમને સમજાવો. હા, જરૂરથી. યમદીપ દાન
એ શું છે? ધનતેરસના દિવસે રાતના સમયે એટલે સંધ્યાકાળ પછી યમનો દીવો પ્રગટાવવામાં આવે છે. એ શું કામેનો છે? કારણ કે એમને આપણે કહી દેશું કે યમ દીપદાન કરું કે યમ મહારાજને એક દીપ અર્પણ કરવો તો કઈ માનસે ને. અને એનું મહત્વ જ્યાં સુધી કોઈને લોજિકલી સમજાતું નથી પ્રેક્ટિકલ ત્યાં સુધી એ કરશે. પણ અકસ્માતોથી બચવા માટે આ યમ દીપદાન થતું હોય છે. આ દિવસે સંધ્યા ટાણે એક ચોખાની ઢગલી કરી એમાં ઘઉંના લોટનો અથવા તો અડદના લોટનો દીવો કરી, દીવો તેલનો કરવાનો છે. એમાં જો તલનું તેલ હોય તો અતિ ઉત્તમ છે. ચાર આડી વાટનું નિર્માણ કરી અને ચાર મુખ વાળો દીવો હોવો જોઈએ જેના ચાર મુખ છે. જે દીવો પ્રગટાવે છે એનું મુખ છે એ દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ. દક્ષિણ દિશામાં દીપ રાખી અને દક્ષિણ દિશા તરફ મુખ રાખી અને યમ મહારાજનું સ્મરણ કરી અને એ ચારે ચાર એમાં એક જ દીવામાં ચાર જે જ્યોત છે પ્રજ્વલિત કરે અને યમ મહારાજનું નામ લઈ અને એને પ્રણામ કરે, યમને એ દીપ અર્પણ કરે. આ દીપ દાન કરવાથી આવનારા સમયમાં જો અકસ્માત જન્ય કોઈ ઘાત લખેલી હશે તો એની નિવૃત્તિ થાય છે, સમન થાય છે અને કોઈ દિવસ અકસ્માત એના ઘરમાં થતો નથી. એની ઉપર યમ મહારાજની પણ કૃપા રહે છે. આ મહત્વ છે યમ દીપદાન, જે અવશ્ય કરવું જોઈએ. વાહ, ખૂબ સરસ વાત કરી આપે. ધન્યવાદ. આવા જ વિડીયોઝ જોવા માટે જોતા રહેજો અવર રાજકોટ.